ત્યારે શિવ ભક્તોને આકર્ષવા આયોજકો દ્વારા શિવલિંગને વિવિધ સ્વરૂપો રચી શિવ ભક્તોને આકર્ષિત કરવામાં આવે છે એટલું જ નહીં અહીં મંદિરના પૂજારી પણ અનોખા છે જ્યારે શિવજીની આરતી કરે છે ત્યારે સંપૂર્ણ શિવમય બની જાય છે પૂજારી પોતે શરીરે બભૂતિનો શ્રંગાર કરી શરીરે રુદ્રાક્ષની માળા વીટી ભગવાન શંકરજીની આરતી કરવામાં લીન બની જાય છે ત્યારે નટરાજનના સ્વરૂપો આ પૂજારીમાં જોવા મળે છે ને ભક્તો પણ પૂજારીની આ અનોખી અદા જોઈને આકર્ષિત બનતા હોય છે યાત્રાધામ અંબાજી ખાતે સ્વયભુલિંગનું કૈલાસ ટેકરી ખાતે શિવલિંગ આવેલું છે આ શિવલિંગના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી પણ કૈલાસ ટેકરી મહાદેવ ખાતે પધારતા હોય છે કૈલાશ ટેકરી ખાતેનો વિશેષ મહિમા એવો હોય છે કે અહીંયા બરફના અને રુદ્રાક્ષના શિવલિંગ બનાવવામાં આવતા હોય છે અનેરા શણગાર કરવામાં આવતા હોય છે અને વિશેષ કરીને અહીંના કૈલાશ ટેકરીના પંડિત દ્વારા ખુદ શરીર પર રુદ્રાક્ષ ગ્રહણ કરીને અને ભસ્મ ગ્રહણ કરીને વિશેષ આરતી એકસો આઠ જ્યોતની કરતા હોય છે જેમ ગંગા ગંગા આરતી થતી હોય એવો અનુભૂતિ કૈલાસ ટેકરી ખાતે પંડિત કરાવતા હોય છે અને અહીંયા રાત્રે બાર વાગે પણ આરતીનો વિશેષ મહત્ત્વ છે અને લોકો દૂર દૂરથી આ આરતીનો લાવો લેવા માટે પધારતા હોય છે અંબાજીમાં કૈલાશ ટેકરી મહાદેવ મંદિર જે આ શાંતિશ્વર મહાદેવનો વાસ છે આ મંદિર બહુ અતિ પ્રાચીન છે આ મંદિરની વિશેષતા છે કે અહીંયા નાના પ્રકારના વિશેષ પ્રકારના શૃંગાર કરવામાં આવે છે અને સોમનાથ અને મહાકાલ જેવા વિશેષ પ્રકારના શૃંગાર સાથે ભસ્મા આરતી અને રુદ્રાક્ષનું શિવલિંગ ઇત્યાદિ દરેક વાર તહેવારોના અંદર વિશેષ પ્રકારના શૃંગારના દર્શનનો વિશેષ લાભ હોય છે અને અહીંયા લોકો બહુ મોટી સંખ્યામાં ભગવાનના દર્શન કરવા પણ આવતા હોય છે એ ભગવાનની કૃપાથી એમાં બહુ વિશેષ પ્રકારની અનુભૂતિ થતી હોય છે જ્યારે એવું લાગતું હોય છે કે હું આરતી કરતો જ નથી અને કોણ વિશેષ સ્વરૂપે કરે છે એ ખબર જ નથી હોતી અને એ લાવો ખરેખર એક અદ્ભુત હોય છે હેમંદરજી આઝાદ ન્યૂઝ અંબાજી